પેટર્ન જે બનાવી હતી એ આકૃતિની હતી કે એરો છે, ગોળ છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એરો, પછી ફૂદડી, સ્ટાર, આવી અલગ અલગ પાન છે એવી ડિઝાઇન કરી અને એની આકૃતિ કરી અને આપણે પેટર્ન પૂર્ણ કરતા હતા. ભાગ પાંચની અંદર આપણે હવે સંખ્યાત્મક પેટર્ન પૂર્ણ કરવાના છે. સંખ્યાત્મક એટલે જે સંખ્યા હોય તો એ સંખ્યાને ક્રમશઃ કઈ રીતે ગોઠવવી એ પેટર્ન પૂર્ણ કરવાનું છે. તો ભાગ પાંચની અંદર પેટર્નનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યા લખો. જો સંખ્યા ખૂટતી સંખ્યા સંખ્યાત્મક પેટર્ન આપણે જોવાની છે અને આ સંખ્યાની અંદર પહેલે તો આકૃતિ હતી એટલે પ્રમાણે આપણે વિચારણ કરી શકતા હતા. અત્યારે સંખ્યાત્મક છે એમાં થોડું આપણે વિચારવું પડશે અને કરવું પડશે. જો એક વખત સમજાઈ જાય તો ખૂબ જ સહેલું લાગે છે. તો આપણે જોઈએ પહેલું છે તો પહેલી સંખ્યા છે એક ત્રણ પાંચ. જો એક બે ત્રણ ચાર પાંચ નથી, કેવું છે એક પછી સીધું ત્રણ, બે ત્રણ પછી ચાર નથી પાંચ છે, છ નથી સાત છે, એનો મતલબ આઠ નહીં નવ લખવાના, દસ નહીં અગિયાર લખવાના, બાર નહીં તેર તો આપણે આપેલું છે, એનો મતલબ કે આપણે જે આ સંખ્યા ગોઠવી છે એ સાચી છે. બરાબર. બીજું બે પછી ચાર પછી છ, એનો મતલબ કે બે લખ્યા ત્રણ નથી લખ્યા, ચાર પાંચ નહીં લેવાનો, છ સાત નહીં, આઠ નવ નહીં લેવાના, દસ એટલે આપ્યા છે, લખાઈ ને જ આવ્યા છે. એનો મતલબ કે આપણે જે પેટર્નમાં આગળ વધી રહ્યા છીએ પેટર્ન બિલકુલ સાચી છે. દસ છે એટલે અગિયાર નહીં બાર, તેર નહીં ચૌદ. ત્રીજું છે વીસ ઓગણીસ. હવે જો આમાં વીસ પછી એકવીસ કે બાવીસ નથી, ઓછું છે એટલે કે ઓગણીસ છે. વીસ પછી ઓગણીસ, ઓગણીસ પછી અઢાર, શુકા એક એક ક્રમ ઘટાડતો જવાનો છે. અઢાર કરતા એક ઓછું સત્તર, સત્તર કરતા એક ઓછું સોળ, સોળ કરતા એક ઓછું એટલે પંદર, પંદર થી એક ઓછું એટલે ચૌદ, અને ચૌદ થી એક ઓછું એટલે તેર. જેને આપેલો છે આ રીતે જ્યારે ઘટાડતો જવાનો છે ક્રમ આવે ત્યારે છેલ્લેથી જો તમે એકડા ભરશો તો વધારે ઈઝી પડે. કઈ રીતે લખાઈ જાય પછી કે આપણે કંઈ ભૂલ નથી ને એકટેલી કરી શકે. તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓકે છે. ચોથું છે દસ વીસ પછી નથી પછી ચાલીસ, એનો મતલબ કે દસ દસનું અંતર છે અને આ તો તમને સરસ આવે. દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ, બરાબર. અને પાંચમું છે પંદર ચૌદ, ફરીથી એક ઘટાડવાનો આવ્યો, ચૌદથી એક ઘટાડો, તેર તેરથી એક ઘટાડો, બાર બારથી એક ઘટાડો, અગિયાર અગિયારથી એક ઘટાડો, દસ મતલબ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, એટલે આપણો ક્રમ બિલકુલ સાચો છે. તો આ રીતે આવી રકમ આના જેવી રકમ કોઈ પણ રકમ નહીં અને આવી પેટર્ન તમે પૂર્ણ ઘરે કરી શકો. એટલે જાતે લખો, ડેશ કરતા જાઓ એટલે ખાલી જગ્યા કરતા જાઓ વળી લખો અને આવી ક્રમશ તમે પેટર્ન પૂર્ણ કરવાની અને તમને સરસ આવી જશે. એ માટે ખરે ક્યાં મોટા ભાઈ બહેન હોય તેને કે જો આવી રીતે તમે લખી દે તો તમારે પેટર્ન પૂર્ણ કરી શકો સંખ્યાત્મક. તો આપણને આ સરસ રીતે આવી જશે. ઓકે.